नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं धोरण 4 विषय गुजराती, कूहो विषय गुजराती कूहो, एमां जोईशुं पाठ 9 कमळ जळ। एना अगाउ पीरियड दरमियान आपणे भाग 6 सुधी जोयुं, आजे आपणे जोईशुं भाग 7। भाग 6 सुधी आपणे दरेके जोयुं, एनो अभ्यास कर्यो, शीख्या। स्वापोथीमां आपणे जुदी जुदी प्रवृत्તિઓ જોઈ, ચોપડીમાં પણ આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ જોઈ। પ્રવૃત્તિઓ દરમિયાન, દરેક ભાગ દરમિયાન જે આપેલ લેસન તમે વ્યવસ્થિત રીતે, સરસ રીતે, સુંદર અક્ષરે નોટમાં, એટલે કે કૂહુંના ચોપડો કે જે બનાવ્યું હોય, નોટ બનાવી હોય, એમાં તમે સરસ સુંદર અક્ષરે લેસન પૂરું કર્યું। તો હવે આજે આપણે જોઈશું પાઠ 9, એનો ભાગ 7। ભાગ 6 આપણે ભણી ગયા છીએ, ભાગ 6 સુધી આપણે ભણી ગયા છીએ। હવે સ્વપોથીમાં આપણે આજે જોઈશું ભાગ 7। તો એમાં આવ્યો છે પ્રશ્ન 15, જૂથમાં બેસી જાઓ, એટલે કે ટોળામાં બેસી જાઓ, બે બેનું જૂથ કરો કે 4-4નું, જે રીતે પણ। હવે ઉદાહરણ મુજબ વાક્ય લંબાવો, ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણને લઈને જોઈને પછી આપણે એક વાક્યમાંથી અલગ અલગ રીતે વાક્ય બનાવવાના છે। વાક્ય સાચું જ રહે તે રીતે વધુમાં વધુ શબ્દો ઉમેરીને વાક્ય લંબાવવાનું છે। વાક્ય તમે 10 બનાવો, 15 બનાવો, જે બનાવો, પણ વાક્યનો જે અર્થ હતો ને, એ અર્થ તો હોવો જ જોઈએ અંદર। એ ચલો જમવું છે તો તમે સાંજે જમો, બપોરે જમો, રાતે જમો, મીઠાઈ બનાવી એટલે જમે, પણ જમવું મેઇન વસ્તુ, જમવું, જમવું ક્રિયા એ તમારે આવવી જ જોઈએ દરેક વાક્યમાં। તમે ગમે તે રીતે વાક્ય બનાવો, 10 બનાવો, 15 બનાવો, પણ વાક્યમાં જમવું ક્રિયા આવવી જોઈએ। તે જ રીતે આપેલા વાક્યની શરૂઆતમાં, વચ્ચે કે પછી નવા નવા શબ્દો ઉમેરી શકાય છે। મેં તમને હમણાં કહ્યું ને, કોઈ પણ ક્રિયા હોય, પણ જે મેં તમને જમવાની ક્રિયા કીધી હતી, એ જમવાની ક્રિયા આવવી જોઈએ। વાક્ય ગમે તેવું બનાવો, મેં મીઠાઈ જમી, આ ગમે તે રીતે, પણ જમવાની ક્રિયા એટલે આપવી જોઈએ। તો ચલો જોઈએ, ઉદાહરણ જોઈએ। નવી પ્રવૃત્તિ હોય તો દરેક નવી પ્રવૃત્તિમાં ઉદાહરણ એટલે આપેલ હોય છે। જો પરીક્ષા દરમિયાન આવી કોઈ પ્રવૃત્તિ પૂછાય તો પણ ઉદાહરણ આપેલ હશે, પછી આપણને સરળતાથી એ આવી જશે। તો ચલો જોઈએ શું છે। શીતલ રમતી હતી, મેઇન શું છે, શીતલ રમતી હતી। આ વાક્યને આપણે કઈ કઈ રીતે ભજવી શકીએ છીએ, કઈ કઈ રીતે બોલી શકીએ છીએ એ જોવાનું છે। શીતલ સવારે રમતી હતી, આવી ગઈ ને, રમવાની જ ક્રિયા છે, સવારે રમતી હતી। ચલો આગળ જોઈએ, શીતલ દરરોજ સવારે રમતી હતી, રમતી હતી આવ્યું ને, શીતલ રમતી હતી એ જ આપણે બતાવવાનું છે ને। શીતલ દરરોજ સવારે અને સાંજે રમતી હતી, આવ્યું શીતલ રમતી હતી એ। પછી આગળ વાક્ય બનાવ્યું છે, શીતલ દરરોજ સવારે અને સાંજે જુદી જુદી રમતો રમતી હતી। જુઓ આવ્યું ને પાછું, એમાં અલગથી બનાવ્યું છે। હવે આગળ કઈ રીતે બનાવ્યું છે જોઈએ। શીતલ દરરોજ સવારે શાળાએ જતા પહેલા અને સાંજે શાળા છૂટ્યા પછી જુદી જુદી રમતો રમતી હતી। આપણે એક જ શીતલ રમતી હતી, એમાંથી કેટલા બધા વાક્ય બની ગયા, પછી એમાંથી આગળ બનાવવું હોય તો પણ જ બને કે શીતલ દરરોજ સવારે શાળાએ જતા રમતી હતી, પછી એમ કીધું સાંજે જતા રમતી હતી, શાળાએ પછી લેસન કર્યા પછી પણ રમતી હતી, એમ પણ લખી શકાય। એ રીતે આપણે ગમે તેટલા વાક્ય બનાવી શકીએ છીએ। જોયું ને, 3 શબ્દોનું, આ 1, 2 અને 3 શબ્દો કહેવાય, અક્ષરનો કહેવાય, અક્ષર તો સ, છી, ત, લ, એ અક્ષર કહેવાય, આ આખો શું કહેવાય, શબ્દ। 3 શબ્દોનું એક વાક્ય 16 શબ્દોનું બની ગયું ને। આ જોયું ને, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16, 3માંથી કેટલું મોટું વાક્ય બની ગયું, 16 શબ્દનું બની ગયું। તમે પણ બનાવો, આપણને પણ આપ્યા છે, 3-3 શબ્દોવાળા જ છે,
તમે બનાવેલા વાક્યો આખા વર્ગ સમક્ષ વાંચીને મોટેથી વાંચી સંભળાવો. આપણે આ શીતળ રમતીથી એવી રીતે આપણને પણ દરેક વાક્ય આપેલા છે ઉદાહરણ, તો આપણે હવે એના જેવી સોળ શબ્દનું બને કે એનાથી વધારે બને કે ઓછું બને, પણ આપણે લાંબા વાક્ય બનાવવાના છે. પહેલું જોઈએ વિદ્યાર્થી મિત્રો, મજા આવે એવી પ્રવૃત્તિ છે. હા, અમે મીઠાઈ ખાધી, તો પછી હવે એ વાક્ય જ છે, જે તો ત્રણ શબ્દો જ, એ ત્રણ શબ્દોને થોડું થોડું અંદર એમ કહીએ ને મરી મસાલો ભરી ભરીને આપણે વધારવાનું છે, પણ વાક્ય તો એવું આવવું જોઈએ કે અમે મીઠાઈ ખાધી. ભલે ને એમ લખીએ અમે હલવાવાળી મીઠાઈ ખાધી, અમે ભલે એમ લખીએ અમે ચીક્કીવાળી મીઠાઈ ખાધી, પણ આવવું જોઈએ. સાંજે ખાધી, સવારે ખાધી, રમતા રમતા ખાધી, પણ આવવું જોઈએ. અમે સાંજે મીઠાઈ ખાધી, એક વાક્ય આમાં જુઓ, સાંજે એટલે એક વધી ગયું. હવે જોઈએ આગળ, અમે ગઈકાલે સાંજે મીઠાઈ ખાધી, આવ્યું કે નહીં? અમે ગઈકાલે સાંજે જુદી જુદી મીઠાઈ ખાધી. મેં હમણાં તમને શીખવાડીને થોડો મરી મસાલો એટલે કે થોડા શબ્દો બીજા ઉમેરી અને કર્યું છે. અમે ગઈકાલે સાંજે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી, છે તો ત્રણ જ શબ્દો, પણ ત્રણ શબ્દોમાંથી જો આપણે ચાર વાક્ય બનાવી દીધા. અમે સાંજે મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે જુદી જુદી મીઠાઈ ખાધી. આમાં એક સાંજ ઉમેરી, પછી આ ગઈકાલ સાંજ આવી ગઈ, આમાં ગઈકાલે જુદી જુદી ખાધી, હવે શું આવ્યું? અમે ગઈકાલે સાંજે, પાછું આમાં માવાની ઉમેરી દીધું, માવાની જુદી જુદી મીઠાઈ ખાધી. હજી એનાથી મારે વધારે લંબાવવાનું છે વાક્ય, તો જોઈએ કેવું છે મોટું. અમે ગઈકાલે સાંજે મહેમાન સાથે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી. મહેમાન વધી ગયા, એક ત્રણ શબ્દોમાંથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, ત્રણ શબ્દમાંથી કેટલા શબ્દ બની ગયા આપણા? દસ શબ્દો બની ગયા. જોયું ને, હવે ખબર પડી ગઈ ને કઈ રીતે વાક્ય બન્યું? એ જ રીતે આપણે પરીક્ષા દરમિયાન જો પ્રવૃત્તિ પૂછાય તો તમે લખી શકો હે ને. ચલો, બધા બહુ હસ્યા, ત્રણ જ શબ્દો, એક બે ને ત્રણ. આજે અમે બધા બહુ હસ્યા, આ ત્રણમાંથી પહેલું જ વાક્ય મેં પાંચ શબ્દોનું બનાવ્યું, એક બે ત્રણ ચાર ને પાંચ. હવે એનાથી એમાં કંઈક વધારે ઉમેરીએ. આજે શાળામાં અમે બધા બહુ હસ્યા, લો આમાં પાછો એક શબ્દ ઉમેરાયો શાળામાં. હવે આગળ કયો ઉમેરીને મેં બનાવ્યો છે? આજે શાળામાં બધાએ એક પછી એક જોક્સ કહ્યા, એટલે અમે બધા બહુ હસ્યા. આવી ગયું ને, બધા બહુ હસ્યા એ તો આવ્યું જ ને. કેટલું મોટું વાક્ય થઈ ગયું જોયું? આજે શાળામાં બધાએ એક પછી એક જોક્સ કહ્યા, એટલે અમે બધા બહુ હસ્યા. હવે આગળ કેવી રીતના લંબાવ્યું છે વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. મજા આવે છે ને આ પ્રવૃત્તિમાં? તો આજે શાળામાં બધાએ એક પછી એક મજા પડે, એ જ ઉપરના જ જેવું છે, પણ આ મજા પડે વધી ગયું, મજા પડે તેવા જોક્સ કહ્યા, એટલે અમે બધા બહુ હસ્યા. છે તો એક જ વાક્ય, અમે હસ્યા જ, એટલું જ વાક્ય બોલવાનું છે, એના સિવાય કંઈ વધારે બોલવાનું નથી. તો એ એકમાંથી કેટલા, એક બે ને ત્રણમાંથી છેલ્લી કહ્યું આપણે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ, ત્રણ વાક્ય ત્રણ શબ્દોમાંથી અમે સોળ શબ્દોવાળું વાક્ય બનાવ્યું. બોલો આવડી કે નહીં? મજા આવી ને. તો હવે શું છે, હજી આગળ એક વાક્ય છે આપણું લંબાવેલું વાક્ય. કેવું છે? સૌથી છેલ્લું અને મોટું લંબાવેલું, આમ બહુ બધા બહુ હસ્યા. શું હતું આપણું વાક્ય? બધા બહુ હસ્યા. બસ એટલામાંથી ત્રણ શબ્દોમાંથી કેટલું લાંબુ બને છે ચલો જુઓ. તો લંબાવેલ વાક્ય, આજે શાળામાં પ્રાર્થના સંમેલનમાં, જો આગળના વાક્યમાં પ્રાર્થના સંમેલન આવ્યું હતું ના,
તો આપણે અહીં પ્રાર્થના સંમેલન ઉમેરી દીધું. શાળામાં પ્રાર્થના સંમેલનમાં બધાએ એક પછી એક મજા પડે તેવા જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા. લો, આ ત્રણ શબ્દો હતું આપણું વાક્ય, બધા બહુ હસ્યા, બસ એટલું પતાવવાનું હતું, એટલામાં જ કહી દીધું હતું. પછી આપણે એમાં કેટલું બધું ઉમેર્યા બીજા શબ્દો, તો કેટલા થયા આમાં જુઓ તો ત્રણમાંથી, એક બે આખો શબ્દ કહેવાય, બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર. ત્રણ શબ્દોના સત્તર શબ્દો બનાવીને આપણે વાક્ય બનાવ્યું. બોલો થયું કે નહીં? હવે આગળનું, ત્રીજા નંબરનું, દોડી દોડીને થાકી ગયા. શું છે વાક્ય? દોડી દોડીને થાકી ગયા. ત્રણ જ શબ્દ છે. ચલો પહેલામાં કેટલા શબ્દો વાળું વાક્ય હોય, હવે તો તમે મારા કરતા ફટાફટ તમને આવડે એવા વાક્ય બનાવવા લાગ્યા છો, હે ને? તો ચલો જોઈએ. તેઓ શનિવારે દોડી દોડીને થાકી ગયા. ત્રણમાંથી પાંચ થઈ ગયા. તેઓ શનિવારે સાંજે દોડી દોડીને થાકી ગયા. લો વધી ગયું ને આગળ. તેઓ શનિવારે અંધારું થતા પહેલા, આગળ આવી ગયું થતા પહેલા, દોડી દોડીને થાકી ગયા. આગળ જોઈએ તો કેવું વાક્ય બનાવ્યું છે. તેઓ શનિવારે અંધારું થતા પહેલા પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા. કેટલા મોટા વાક્ય બની ગયું. છેલ્લું તો જોયું તમે, તેઓ શનિવારે અંધારું થતા પહેલા પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા. જોયું ને? હવે લંબાવેલું, લાંબુ કરેલું વાક્ય જોઈએ. તેઓ શનિવારે અંધારું થતા પહેલા ગામમાં, અહીં છે ના, ગામમાં પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા. એક બે ને ત્રણ, ત્રણ શબ્દોમાંથી કેટલા વાક્ય બનાવી દીધા જુઓ તો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર શબ્દો બની ગયા. બારે શબ્દ પણ આ ત્રણ શબ્દો દરેક વાક્યમાં આવી ગયા છે અને આપણે વાક્ય અલગ અલગ બનાવ્યા. ત્રણેય શબ્દો આવી ગયા એ રીતે આપણે વાક્ય બનાવ્યું છે. પરીક્ષા દરમિયાન પૂછાય તો સરસ સરસ, તમને એવું જરૂરી નથી મેં બનાવ્યા એવા જ વાક્ય તમને તમારી રીતે આવડતા હોય, પણ માત્ર એટલું યાદ રાખવાનું કે આ ત્રણ શબ્દ આપવા જોઈએ. જે સવાલ પૂછાય એ સવાલ અંદર આપવો જોઈએ. હવે આગળ જોઈએ. આચાર્ય સાહેબ ગુસ્સે થઈ ગયા. કેટલા શબ્દો છે? એક બે ત્રણ ચાર ને પાંચ. હવે જોઈએ શું કર્યું મેં પહેલાં. આચાર્ય સાહેબ ખૂબ ગુસ્સે થઈ ગયા. થયું ને? શું? આચાર્ય સાહેબ ખૂબ ગુસ્સે થઈ ગયા. ઉપરનું જ વાક્ય નીચે છે પણ અહીં આપણે ખૂબ શબ્દ નવો ઉમેર્યો. હવે શું છે આગળ જોઈએ. આચાર્ય સાહેબ મેહુલ, હવે મેહુલ વધી ગયો, મેહુલ પર, મેહુલ અને પર બે વધી ગયા ને, મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા. વધ્યું કે નહીં? એક ત્રણ શબ્દોમાંથી આપણે કેટલે પહોંચી ગયા? હવે શું છે? ચલો આગળ. પહેલી એપ્રિલે, નવું ઉમેરાયું, આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા. જુઓ કેટલું મોટું થયું કે નહીં. હવે એનાથી મોટું બનાવીએ આપણે. ચલો, પહેલી એપ્રિલે મેહુલે એક શિક્ષકને ખોટા સમાચાર આપી દોડાવ્યા તે જાણીને આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા. કેટલું મોટું વાક્ય બન્યું. જગ્યાનો અભાવ હતો એટલે મેં અહીં નીચે લખેલ છે, તમે પણ નાના નાના અક્ષર કાઢી અને આ રીતે નીચે સમાપ
જો બીજે લખવા જશો તો તમે પરીક્ષા દરમિયાન જો પૂછાય વાંચવું હોય તો આપણું એ વાક્ય આપણે ત્યાં સુધી છે એમ સમજીને આપણે વાંચી શકીએ નહીં બીજે કંઈ લખ્યું હોય તો માટે ખાસ ધ્યાન રાખવું આપણે નીચે આ રીતે નાના અક્ષરે સમાવી દેવાનું. અહીં કોરી જગ્યાએથી મેં તમને લખતા શીખવાડ્યું છે કે મોટું હોય ત્યારે કોરી જગ્યાએથી ચાલુ કરી દેવાનું. હવે જોઈએ આપણે ચાર વાક્ય બનાવ્યા, હજી એનાથી મોટું એક વાક્ય છેલ્લું લંબાવેલું વાક્ય જોઈએ કેવડું થયું છે. પહેલી એપ્રિલે મેહુલે એક શિક્ષકને ખોટા સમાચાર આપી ગામડે દોડાવ્યા. પત્તો સાહેબ તો શું બધા મારે. તે જાણીને આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા. ખાલી આચાર્ય સાહેબ ગુસ્સે થાય એમાંથી કેટલું બધું વધી ગયું. બીજા સરને ખોટા સમાચાર આપી અને ગામડે બિચારાને દોડાવ્યા, સાહેબ ગુસ્સે જ થાય ને. તો પહેલી એપ્રિલે મેહુલે એક શિક્ષકને ખોટા સમાચાર આપી ગામડે દોડાવ્યા. તે જાણીને આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા. ઓહો કેટલા શબ્દો બન્યા જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ. પાંચમાંથી વીસ શબ્દોનું વાક્ય બનાવ્યું, વીસ શબ્દોનું વાક્ય બનાવી દીધું બધું વધારે વધારે ઉમેરીને. હવે આગળ જોઈએ પાંચમું. એટલી વારમાં પહોંચી ગયો, કેટલા શબ્દો છે જોઈ લો પહેલે જ. આપણે એક બે ત્રણ ને ચાર, ચાર શબ્દોમાંથી આપણે કેટલું બનાવી નાખીએ છીએ જોઈએ છીએ. એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો, પ્રશ્નચિહ્ન. દરેક વાક્ય પ્રશ્ન પૂછવાના છે, પ્રશ્ન પૂછેલા છે, ખાસ ધ્યાન રાખજો પ્રશ્નચિહ્ન કરવાની. પછી આગળ જગ્યાનો અભાવ છે એટલે અહીંયાથી મેં લખ્યું છે, તમે પણ એ રીતે જ લખજો. હમણાં તો વાતો કરતો હતો, લ. અને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો, લ. આપણે એમ નહીં કે હમણાં તો એ મારી જોડે ઊભો તને વાતો કરતો ને એટલી વારમાં અમદાવાદે પહોંચી ગયો એવું કેવું. હમણાં તો વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો, પ્રશ્નચિહ્ન. બીજું વાક્ય જોઈએ. હમણાં તો મારી સાથે વાતો કરતો હતો, આ મારી સાથે નવું આવ્યું, અને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો. હવે એનાથી પણ મોટું બનાવીએ ચલો. હમણાં તો મારી સાથે અમદાવાદ જવાની વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો. થયું કે નહીં? કેટલું મોટું વાક્ય બની ગયું? ક્યાં ચાર શબ્દોનું ક્યાં મોટું વાક્ય? હજી સૌથી વધારે મોટું લંબાવીએ આપણે વાક્ય. જોઈએ છે કેવું છે લંબાવેલ વાક્ય. હમણાં તો મારી સાથે અમદાવાદ જવાની વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ કેવી રીતે પહોંચી ગયો. થયું કે નહીં મોટું વાક્ય? એક બે ત્રણ ને ચાર, ચાર શબ્દો. આપણે કેટલા શબ્દો બનાવ્યા જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ઓહો સત્તર. ચારમાંથી સત્તર શબ્દો ઉમેરી, પર અર્થ તો એનો એ જ છે, કોઈ નવો આવ્યો નથી. છ નંબર જોઈએ. રાજા જાગી જશે તો. વાક્ય જોઈએ. રાજા જાગી જશે તો શું થશે, પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય જોઈએ. રાજા જાગી જશે તો અહીં શું થશે, આમાં ખાલી આપણે આપણું શું થશે. હવે એનાથી મોટું વાક્ય બનાવીએ. આપણે અહીં રાજાના ખંડમાં પહોંચી ગયા, પરંતુ જો રાજા
જાગી જશે તો આપણું શું થશે? કેટલું મોટું વાક્ય બની ગયું બહેનું ને. હવે આગળ જોઈએ. આપણે અહીં રાજાના ખંડમાં પહોંચી ગયા, પરંતુ રાજા જાગી જશે તો આપણું શું થશે? જોયું ને કેટલા મોટા મોટા વાક્ય થઈ ગયા. હજી લંબાવેલ વાક્ય બાકી છે. તમારું લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ શું છે મારું લંબાવેલું વાક્ય. આપણે અહીં રાજમહેલમાં આવી ગયા અને હવે રાજાના ખંડમાં સહી સલામત પહોંચી ગયા, પરંતુ જો રાજા જાગી જશે તો આપણું શું થશે? થયા ને મોટા મોટા વાક્ય વિદ્યાર્થી મિત્રો? કેટલા હતા આપણા શબ્દો? 1, 2, 3 અને 4. 4 શબ્દો હતા. 4 શબ્દોમાંથી આપણે કેટલા શબ્દો બની વાક્ય બનાવ્યું? 1, 2, 3, 4, 5, 6, 7, 1, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ને 21. 4 શબ્દોમાંથી આપણે 19 શબ્દોનું વાક્ય બનાવ્યું. હવે આગળનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમારે ધીમે ધીમે લખાવતું હોય તો કંઈ વાંધો નહીં, વિડીયોને સ્ટોપ કરીને તમે જોઈ શકો છો. વાક્ય મોટા છે એટલે ધીમે ધીમે પણ તમે લખી શકો છો. હવે આગળ જોવું છે ને શું છે. મારા ઘરે આવજે, મારા ઘરે આવજે. નાનું સરખું વાક્ય છે. આપણે અહીં સુધી જોયા 6 વાક્યો બરાબર. હવે 7મું વાક્ય છે એ જ રીતે. મારા ઘરે આવજે, જવાબ જોઈએ એનો વાક્ય લંબાવીને. પરમ દિવસે મારે ઘરે આવજે. એ પરમ દિવસે તું મારા ઘરે આવજે. હવે આગળ વાક્ય લંબાવીએ. પરમ દિવસે સાંજે મારે ઘરે આવજે. હવે એમ કીધું હોય કે સવારે મારા ઘેર આવજે, સાંજે આવજે. હવે સવાર સમય બતાવીએ આગળ. પરમ દિવસે સાંજે 6:30 વાગ્યે મારે ઘરે આવજે. આવી ગયું મારે ઘરે આવજે. દરેક વાક્યમાં છે કે નહીં? હવે એનાથી પણ વધારે લંબાવીએ. પરમ દિવસે સાંજે 6:30 વાગ્યે મારે ઘરે ચોક્કસ આવજે. એમ આપણે કેટલા 4 વાક્ય તો બનાવ્યા. હવે સૌથી મોટું અને છેલ્લું લાંબામાં લાંબુ વાક્ય. પરમ દિવસે મારી બર્થડે પાર્ટીમાં સાંજે 6:30 વાગ્યે મારે ઘરે ચોક્કસ આવજે. 1, 2 ને 3 શબ્દ. 1, 2 પરમ દિવસ ભેગું જ કહે. 1, 2, 3, 4, 5, 6, 6:30 ભેગું જ કહે. 6, 7, 8, 9, 10, 11 11 શબ્દો બની ગયા. હજી તમારે આમાં કંઈક ઉમેરવું હોય તો તમે તમારી રીતે ઉમેરી શકો છો, પરંતુ મારે ઘરે આવજે એ 3 શબ્દો તો ફરજિયાત અંદર આવવા જ જોઈએ. હવે લો એક જ શબ્દ ખા, એકલો એક જ ખા, પૌવા ખા, મમરા ખા, જે લખવું હોય કે જે બનાવવું હોય, મીઠાઈ ખા, ગરમા ગરમ પૌવા ખા. એકમાંથી કેટલા થઈ ગયા? 1, 2 ને 3. હવે એનાથી કેટલા વધી જાય જોઈએ. ગરમા ગરમ પૌવા ખા અને પછી જજે. ક્યાં જજે? ગરમા ગરમ પૌવા ખા પછી રમવા જજે. કોણે કહ્યું? પાછું એમાં ઉમેરી જશે ખામાંથી. મમ્મીએ કહ્યું.
ગરમા ગરમ પૌવા ખા પછી રમવા જજે. લો, એક ખા શબ્દ ખા, મમ્મીએ કહી દીધું ખા, પણ શું ખાજે, કેવી રીતે ખાજે, પછી શું કરજે, બધું આવી ગયું. મમ્મીએ કહ્યું ગરમા ગરમ પૌવા ખા પછી રમવા જજે. આ અવતરણ ચિહ્ન છે, ખબર છે ને, આ અલ્પવિરામ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, એકમાંથી આપણે આઠ શબ્દો જોડીને સરસ મજાનું વાક્ય બનાવ્યું. અહીં તો આપણે અહીં એક જ શબ્દ કે એક જ અર્થ આવતા હોય એવા, એક જ અર્થ પકડીને આપણે એવા ઘણા વાક્ય બનાવી શકીએ છીએ, પરંતુ અર્થ તો એનો એ જ રહેવો જોઈએ. જેમ કે આપણે ખા જોયું, એમાં ખાજ આવે છે, તો આપણે એ જ શબ્દ આપવો મેઇન મહત્વનું છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીં આજે આપણો આ ભાગ સાત પૂરો થાય છે. મજા આવીને આપણે એક જ શબ્દમાંથી છાન ખા, આપણે પરીક્ષા દરમિયાન ગમે તે પૂછાય ઉદાહરણ આપેલું હશે, આપણને તો બધા વાક્ય હવે આવડી ગયા છે બનાવતા, તો ગમે તેવા વાક્ય બનાવી શકીએ છીએ. માટે અહીં આપણે ધ્યાનથી જોયું, સાંભળ્યું અને અભ્યાસ પણ કર્યો, મજા આવ્યું ને સ્વાધ્યાયનું. તો આપણે આજ ભાગ સાત પૂરો થાય છે. ભાગ સાત દરમિયાનનું તમારે લેસન દરમિયાન શું કરશો, તમારું જો રહી ગયું હોય તો બધું ફરીથી બે વખત વિડીયો જોઈને વારંવાર મમ્મી પપ્પાની હેલ્પ એટલે કે મદદ લઈ અને રહી ગયેલું ફરીથી વિડીયો જોઈને લખજો. આજનું લેસન જે રહી ગયું હોય જોતા જોતા એ ફરીથી લખવાનું છે. અને એકથી આઠે આઠ જે આપણા વાક્યો હતા એમાંથી લંબાવેલા વાક્ય બનાવ્યા, એ આઠે આઠ વાક્ય મોઢે એનું અધ્યયન કરવાનું છે. રહી ગયું હોય તો સ્વાપોથીમાં ફરી લખજો જોઈને વિડીયો, પણ નોટમાં લખવાનું નથી, લેસનમાં માત્ર ને માત્ર ખાલી એનું અધ્યયન કરવાનું એટલે કે વાંચવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું ભાગ આઠમાં. આવજો.